જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. તો જો આજે તો સવારમાં આજે અહીંયા કામ કરતા હતા ને, હજુ અહીંયા એક ચકલીનું બચ્ચું આવ્યું છે. વૈષ્ણવી બેન અમારા અહીંયા જહુતા હુતા રમે છે. અને આજે અહીંયા ચકલીનો માળો છે, એમાંથી બિચારું બચ્ચું પડી ગયું છે. જીવતું છે હજી, સાવનાને એવું બચ્ચું છે બિચારું. અને ચકલીના માળા છે અહીંયા, જોર્યા યાથી બોલે છે ચકલી. જોર્યા આ માળામાંથી કદાચ પડી ગયું લાગે. આ માળામાં બચ્ચા છે એમાં તો મોટા મોટા છે, એટલે આપણે આજે એને લઈને એના માળામાં પાછું મૂકી દેવાનું છે. તો હાલો હું લઈ લઉં એને બચ્ચું. કયા નવા ઘરમાં? નવા નહીં, લાકડામાં ને. હા ચકલી બિચારી તડપે છે એના માટે. કેવી બોલે છે, ચીચી ચીચી. જો આપણે બચ્ચાને હાથમાં લઈ લીધું છે ચકલીને, આપણે માળામાં પાછા મૂકી દઈએ. જો ચકલીઓ કેવી ચીચી બોલે છે, ગોતે છે. જો એવી ચકલીઓ એને એમ કે અમારા બચ્ચાને લઈ દા, હા એમ થતું છે. દેખાતો નથી કોઈ આની અંદર. જો મોટી મોટી ચકલી છે આની અંદર, તો મોટા મોટા બચ્ચા છે ચકલીના. એમાં બચ્ચા તો ઉડે ને એવા થઈ ગયા છે, પણ આ બીજું ઘર છે ને એમાં હજી નાના નાના છે. તો જો પડી ગયું તો એ બચ્ચું આપણે મૂકી દીધું છે અંદર. અને આ એક અહીંયા નવું ઘર લગાવેલું છે, એમાં હજી કોઈએ માળો નથી બનાવ્યો. કારણ કે એ ઘર તો હજી ચકલીનું હમણાં જ મૂકેલું છે. એ શેનું છે બેન? આપણે ઓલાનું માટીનું, ચીનાઈ માટી જેવું છે, માટીનું ઘર છે એ. એમાં હજી સુધી માળો નથી બનાવ્યા. લાકડાનું ઘર છે ને એમાં છે માળો બનાવેલો, ને એમાં નાના નાના બચ્ચા છે વૈષ્ણવી જેવા. કા બેટા નાનું નાનું ચક્કીનું બચ્ચું પડ્યું હતું. ચક્કી ચક્કી ચક્કીનું બચ્ચું હતું. હા નાનું નાનું તારે જેવું. હજી તો એની આંખ નથી ઉગડી. બોલ, પાછું માળામાં મૂકી દીધું છે એટલે ચકલીઓ હવે એને લઈ લેશે ને એને હવે સાચવશે. તો જો હવે એ બધું થઈ ગયું છે અને હવે આપણે ઘરનું કામ કરવા માંડીએ. કારણ કે આજે તો મમ્મી ગયા છે વાડીએ, મમ્મી પપ્પા બે. કારણ કે ખેતરનું કામ હોય એટલે જવું તો પડે જ તે. કારણ કે આજે તો ખેતર ખેડાવવાનું છે. કારણ કે ઉનાળો આવે એટલે તપવા દેવું પડે ને, એટલા માટે ખેડાવી નાખવાનું. અને પછી તપે, પછી ચોમાસું આવે ત્યારે તો આપણે પાછી વાવણી કરવાની જ હોય. જો બધી ચકલીઓ હવે જાય છે માળામાં ઉડી ઉડીને. જો એક અહીંયા બેઠી છે, એને બચ્ચાને ગોતતા લાગે. જો કેવી દોડા દોડી કરે છે. આ બચ્ચું યાદ કેદી દોડા દોડી કરશે. વૈષ્ણવી બેન જો રમે છે. અને હવે અમે હું હવે જાઉં છું કપડાં ધોવા. તો આજે તો જો વૈષ્ણવી અમારે 3 મહિનાની થઈ છે, એટલે જો કાંઈક આપણે આવી રીતના બધું ડેકોરેશન કર્યું છે. આ તગડે 3 લખ્યું છે, કારણ કે 3 મહિનાની આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ ગોદડી અહીંયા પાથરેલી છે, આની ઉપર વૈષ્ણવીને હુરાવાની છે. અને આ ફરતી બાજુ ફૂલ આપણે પહેરી દીધા છે. અને આ જો વૈષ્ણવીને આપણે અહીંયા તૈયાર કરી દીધી છે. હા આજે તો મારી ઢીંગલી 3 મહિનાની થઈ ગઈ. હા 3 મહિનાની થઈ ગઈ. હા એને હવે અહીંયા હુરાવીને પછી તમને બતાવું કેવું લાગે. જો વૈષ્ણવીને તો આ નવા નવા કપડાં પહેરાવીને હુરાવીશ એટલે એને રમવાની મજા આવી ગઈ છે. હવે જો કેવી હુતી હુતી રમે છે. કા વૈષ્ણવી મજા આવી રમવાની? એલા આ સસલું ક્યાંથી આવ્યું? આ સસલું તારું છે વૈષ્ણવી? જો ઓઠ ઉડાડે, જો ઓઠ ઉડાડે. જો કેવી મજા આવી ગઈ છે વૈષ્ણવીને રમવાની આ નવી નવી ગોદડીમાં. અને
જો કાજુ બદામ છે લે લઈને ખાઈ જા. તારે ખાવા, તારે ખાવા, બદામ ખાવી, કાજુ ખાવા. મોટી થવા દે મને કે. હાલો તો હવે બર્થડે ઉજવાઈ ગયો છે વૈષ્ણવી નો. હવે હા સાંજે આજે એના પપ્પા કેક લાવશે એટલે આપણે ખાઈ લેવાનો. વૈષ્ણવીને આપણે સુરાઈ દીધી છે આ ગોદરીમાં અને જો કેટલી સરસ લાગે છે આમાં. હા વૈષ્ણવી, હા તો 3 મહિનાની થઈ ગઈ, તો 3 મહિનાની થઈ ગઈ. જો આપણે કાજુ બદામથી કેવો સરસ 3x3 લખેલા છે. અને આ બધી બાજુ આપણે કેવા સરસ ફૂલ રાખેલા છે અને વૈષ્ણવીબેન વચ્ચે સુધા છે. હા વૈષ્ણવીબેન આજે થઈ ગયા છે 3 મહિનાના. આ કોટીમાંથી રૂચડા ખાય છે, આ ખવાય થોડા પટા. જો તો જો આવી રીતના કાક આપણે 3 મહિનાની થઈ ગઈ એટલે કાક ડેકોરેશન કર્યું છે. તો આવી રીતના નાનો એવો 3 મહિનાનો બર્થડે આપણે ઉજવ્યો છે. બપોરનો સમય થઈ ગયો અને મમ્મી અને પપ્પા તો હજી જો ખેડાવા ગયા હતા, હજી આવ્યા નથી ઘરે. અને બધું બનાવીને તૈયાર કરી નાખ્યું છે. આજે તો જમવામાં બનાવ્યા છે દાળ ભાત. તો જો દાળ ઉકળે છે, બસ હવે દાળ ઉકળી જાય એટલે જમી લઈએ. અને ભાત તો તૈયાર છે, ભાત ઘણી વાર પહેલા બની ગયા છે. અને શાક એ બનાવેલું છે, આજે રીંગણા બટેટાનું રસાવાળું શાક છે. અને હારે રોટલા ને રોટલી. તો આજે તો દાળ ભાત શાક ને રોટલી બધું છે જમવામાં. મમ્મી ને પપ્પા વાડીએથી આવે એટલે બધા સાથે જમી લઈએ. આજે તો વૈષ્ણવીના પપ્પા દુકાનેથી હમણાં આવે છે એટલે બધા હારે બેહીન પછી જમી લઈએ. અને ઠંડી ઠંડી છાશ તો આ ઉનાળાની હોય જ. તો મમ્મીને એ જો વાડીએ ગયા હતા અને આવ્યા, આવીને જમી કારવીને જો પાછા જતા રહ્યા છે, કારણ કે કામ હોય એટલે વાડીએ જવું જ પડે. જમવા માટે આવ્યા હતા. અને આ જો આ ભેંસને આપણે નિરણને એવું બધું કરી દીધું છે અને વાહિંદું બધું થઈ ગયું છે. બે ભેહું અત્યારે ઊભી ઊભી વાગોળે છે. પાણી પાવા નહોતું એ પાએ લીધું છે, હવે ખાલી દોવાની બાકી છે. મમ્મી આવીને દોઈ લેશે. ભાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ. અને જો આજે તો વૈષ્ણવી વહેલી વહેલી સૂઈ ગઈ, તો ક્યારની સૂતી છે. જમતા હતા ત્યારની સૂતી, હજી તો વાળું કરતા હતા એ પહેલાંની સૂઈ ગયેલી છે અને હજી સૂતી છે. એટલે કાલ સવારે વહેલી જાગી જવાની, કારણ કે વહેલા હોવે એટલી વહેલા જાગે એ રોજ એવું કરે. કાલ મોડી સૂતી હતી તો કાલે મોડી જાગી હતી, એટલે આજે વહેલા વહેલા સૂઈ ગઈ છે એટલે કાલે પાછી વહેલી જાગી જાય. એટલે મને સવારે વહેલી ઉઠાડશે એટલે તો હું હાલો અત્યારે હવે હું સૂઈ જાઉં. તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. અને જો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.